આપનું છું સમીર અમદાવાદની વાત કરીએ તો ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ ઉદ્ઘાટન મામલે કે જ્યાં એકાએક રાજ્યના ગૃહ રાજ્યમંત્રી એ કાર્યક્રમ રદ કર્યો એમસી દ્વારા બહેરામપુર વિસ્તારમાં ઊભું કરાયું છે ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ એક દિવસથી એક હજાર બોટલ રિફિલિંગ કરવાનો આ પ્લાન્ટ છે અને એક એકાએક પ્રદીપસિંહ જાડેજા ઉદ્ઘાટન કાર્યક્રમ તેમણે રદ કર્યો એક કરોડના ખર્ચે બન્યો છે ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ હવે ક્યારે ઉદ્ઘાટન થાય છે તેની રાહ જોવાઈ રહી છે પ્રદીપસિંહ જાડેજા કે જે ઉદ્ઘાટન કરવાના હતા પરંતુ તેમણે કાર્યક્રમ રદ કર્યો છે એક કરોડના ખર્ચે બહેરાપુરામાં પ્લાન્ટ તૈયાર થશે ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ એક દિવસમાં એક હજાર બોટલ રિફિલિંગ થશે તેનું ઉદ્ઘાટન આજે થવાનું હતું પરંતુ પ્રદીપસિંહ જાડેજાએ આ કાર્યક્રમ રદ કર્યો કયા કારણોસર કાર્યક્રમ રદ કર્યો તેઓ શા માટે આ ઉદ્ઘાટન માટે નથી આવવાના તેની પાછળ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે પરંતુ આ એ સ્થળ છે બહેરામપુરાનું કે જ્યાં ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ માટેનું ઉદઘાટન થવાનું હતું જેનું ઉદઘાટન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કરવાના હતા પરંતુ બહેરામપુરા અમદાવાદ બહેરામપુરા વિસ્તારમાં ઉદઘાટનના પ્રસંગમાં જ્યારે પ્રદીપસિંહ જાડેજા આવવાના હતા તેમણે આ કાર્યક્રમ રદ કર્યો છે કોરોનાની વધતી સમસ્યાને લઈને હવે કોંગ્રેસના નેતાઓ પણ મેદાનમાં ઉતરવા તૈયાર થઈ ગયા છે આજે કોંગ્રેસના ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી રૂપાણીને મળ્યું હતું કોંગ્રેસના પાસઠ ધારાસભ્યોએ દોઢ કરોડની ગ્રાન્ટ આરોગ્ય સેવા માટે આપવા માંગ કરી અને આ મુદ્દે તેઓએ પીઆઈએલ પણ કરી હોવાની વાત કરી મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે કોઈપણ આફતની અંદર લોકોના જીવનનું રક્ષણ કરવું એ રાજ્ય સરકારની જવાબદારી છે કોરોનાની સ્થિતિને લઈને કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ મંડળ રૂપાણીને મળ્યું અને પરેશ દાદાણી પ્રમુખ અમિત ચાવડા શૈલેષ પરમાર અર્જુન મોઢવાડિયા ભરતસિંહ સોલંકી રાજકીય રોટલા શેકવા માટે દવા અને ઇન્જેક્શન એનું બ્લેક માર્ટિંગ માર્કેટિંગ થાય રાજકીય તાઈફાઓ થાય એ નિંદની છે અને આવા તમામ લોકો ઉપર આકલા પગલાં પગલાં ભરવા જોઈએ એવી પણ અમે લા માગણી કરી હતી નામદાર કોર્ટના દરવાજા ખખડાવીને પણ કાયદો કાયદાનું કામ કરે એ અંગે કોંગ્રેસ પક્ષે કાર્યવાહી કરી છે અને આજે પણ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મળી વિવિધ તેત્રીસ જેટલા મુદ્દાઓ જે માત્ર ફરિયાદ નથી સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતીઓને જીવાડવા માટે નાની નાની બાબતો જે જીવનની જરૂરિયાત છે જે અછત વર્તાઈ રહી છે એનો તાત્કાલિક પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે એવી માગણી કરી છે વાલી મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે દસ ધોરણમાં માસ્ક પ્રમોશન આપવા બાબતે વાલીઓ દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી કોવિડની મહામારીમાં બીજા અનેક રાજ્યોમાં ધોરણ દસ બોર્ડની પરીક્ષા રદ કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ગુજરાત સરકાર તરફથી કોઈ નિર્ણય ન લેવાતા વાલી મંડળ કોર્ટના શરણે પહોંચ્યું છે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર વધુ દસ દિવસ બંધ રહેશે કોરોના સંક્રમણને જોતા ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો ભક્તો પંદરમી મે સુધી શામળિયાના દર્શન નહીં કરી શકે બંધ મંદિરમાં ભગવાનની સેવા પૂજા તેવો કરશે ભક્તોની સલામતી જોતા ટ્રસ્ટે આ નિર્ણય કર્યો તો અંબાજી મંદિર પણ હજુ વધુ સમય માટે બંધ રહેશે મંદિર બંધનો સમય લંબાવવામાં આવ્યો અંબાજી મંદિર આજથી ખુલવાનું હતું હવે બારમી મે સુધી અંબાજી મંદિર બંધ રહેશે વધુ સાત દિવસ અંબાજી મંદિર બંધ રાખવા માટે સમય લંબાવવામાં આવ્યો છે કોરોનાના વધતા સંક્રમણને લઈને બંધનો સમય લંબાવવામાં આવ્યો તેરમી એપ્રિલથી બંધ છે અંબાજી મંદિર અંબાજી મંદિર આજ પાંચ મેના દિવસે યાત્રિકોના દર્શન ખુલનારું હતું પણ ચોક્કસપણે આપણે બતાવ્યું કે જે રીતે હાલમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે તેને લઈને અંબાજી મંદિરના બંધના સમયમાં ચોક્કસપણે આજે વધારો કરાયો છે અને આપણે બતાવીશ કે અંબાજી મંદિર જે પાંચ મેના ખુલનારું હતું તેના બદલે હવે આગામી બાર મેના દિવસે અંબાજી મંદિરના દ્વારા દર્શનાર્થીઓ માટે સરકારની ગાઈડલાઇન પ્રમાણે ખુલશે અને અંબાજી મંદિર જે છે તે ગત તેર એપ્રિલના દિવસે બંધ કરવામાં આવ્યું હતું અને હજી આ મંદિર જે છે બાર મે સુધી યાત્રિકો માટે બંધ રહેનારું છે મહેન્દ્ર કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે દ્વારકાધીશ મંદિરના દાન ખુલ્યા વહીવટદાર કચેરીને દ્વારકાધીશ મંદિર તરફથી એકવીસ લાખની સહાય કરવામાં આવી છે જે કોરોનાગ્રસ્ત દર્દીઓને આપવામાં આવી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ભંડોળમાંથી એકવીસ લાખ તથા સુદામા સુદામાસેતુ સોસાયટી ભંડોળમાંથી અગિયાર લાખનું અનુદાન આપવામાં આવ્યું અને બંને સંસ્થા તરફથી સમાજસેવાની ઉત્કૃષ્ટ ભાવના પ્રગટ કરી મહામારી સમયે જરૂરી રૂપિયાનું અનુદાન કરવામાં આવ્યું ધનરાજ નથવાણી તેમજ કલેક્ટર દ્વારા અનુદાન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો કોરોના મહામારી સામે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની પહેલ અને મંદિરો ટ્રસ્ટો માટે એ દ્રષ્ટાંતરૂપ બનશે